કાંકરેજ વિધાનસભા પંદર મત વિસ્તાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વાઘેલા કીર્તિસિંહના ફાર્મ હાઉસ ખાતે મિટિંગનું આયોજન. ભારતીય જનતા પાર્ટી કાંકરેજ વિસ્તાર ઉમેદવાર જાહેર તારીખ 10/11/2022 રોજ વાઘેલા કીર્તિસિંહજી વાઘેલાને ટિકિટ આપતા કાંકરેજ તાલુકાના મત વિસ્તારમાં ખુશીની લાગણી. કાંકરેજ તાલુકાના મત વિસ્તારના પ્રમુખ, મહામંત્રી અને તમામ પદાધિકારી, કાર્યકર્તા અને પેજ સમિતિના હોદ્દેદારોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. મત વિસ્તારમાંથી પધારેલ તમામ કાર્યકર્તા અને અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહી વાઘેલા સાહેબને અભિનંદન આપી ખભે ખભો મિલાવી વિજય બનાવવા પ્રતિસાદ મળ્યો. તમામ કાર્યકર્તા દ્વારા પોતાના મત વિસ્તાર બૂથ લેવલ સુધી પહોંચીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વાઘેલા કીર્તિસિંહજીને ખૂબ જ જંગી મતોથી વિજય બનાવવા માટે તમામ સમાજના લોકોનું સમર્થન મળ્યું. વાઘેલા કીર્તિસિંહ દ્વારા કાંકરેજ તાલુકાના વિસ્તારમાં વિકાસલક્ષી કામો અને શિક્ષણ વિભાગ ક્ષેત્રે કાર્યરત એવા સાહેબને લોકચાહના જોવા મળી. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ, બનાસકાંઠા. સમગ્ર દુનિયાની સૌથી મોટી પાર્ટી બની છે. ભૂતકાળમાં ઘણા બધા પ્રશ્નો હતા, પણ એ પ્રશ્નોમાંથી આપણે ઉકેલ લાવી આપણા વિસ્તારમાં પણ આપણે ભારતીય જનતા પાર્ટીને સ્થાપિત કરવા માટેનું કામ આપણે સૌ સાથે મળીને કર્યું. જે રીતે તમે સૌએ સાથે મળી મિત્રો, કીર્તિસિંહ ના જીતી શકે, દરબાર ના જીતી શકે, ભારતીય જનતા પાર્ટી જીતી શકે. એ આપણા તાલુકા પંચાયતનો કેન્ડિડેટ હોય, જિલ્લા પંચાયતનો કેન્ડિડેટ હોય, વિધાનસભાનો કેન્ડિડેટ હોય, લોકસભાનો કેન્ડિડેટ હોય, મિત્રો આપણી પાર્ટી સર્વ સમાજોને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે. તમામ સમાજોને આપણે પ્રતિનિધિત્વ આપણી પાર્ટી આપે છે, સંગઠનમાં, સરકારમાં. એટલે ઉમેદવાર તો કોઈ પણ જાતિ નાતિનો હોય, પણ મેં કહ્યું પ્રમાણે દરબાર સમાજને વિધાનસભામાં ટિકિટ આપે તો એકલો દરબાર સમાજ ન જીતી શકે, લોકસભામાં ઠાકોર સમાજને ટિકિટ આપે તો એકલો ઠાકોર સમાજ ન જીતી શકે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં નાના મોટા સમાજોને પણ આપણે ટિકિટો આપીએ તો ત્યારે જ જીતી શકે. આપણા બધા સર્વ સમાજો સાથે લઈને એને ચાલીએ અને સર્વનું સમર્થન મળી રહે તો જીતી શકે.